વાવના ધારાસભ્ય ગેનીબેનના સૂચનને ભાજપના ધારાસભ્યોએ પાટલી થપથપાવી આવકાર્યું. વિધાનસભામાં લવ જેહાદના બિલની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દૂષણ અટકાવ માટે માતા પિતાની સહમતિ, સ્થાનિક સાક્ષીઓની સહી વગેરે જેવા સૂચનાઓ કર્યા હતા. આશ્ચર્યજનક રીતે ભાજપના ધારાસભ્યોએ પાટલી થપથપાવીને આવકાર્યું હતું. ભાજપના સભ્યો કોંગ્રેસના ધારાસભ્યોને એવું કહેવા માંગતા હતા કે તમારા મહિલા ધારાસભ્ય ભાજપે રજૂ કરેલા બિલનો વિરોધ કરતા નથી. ગેનીબેનનું પ્રવચન પૂરું થયું કે તરત જ અધ્યક્ષ કહું કે બેને એક માતા તરીકે સૂચનો કર્યા હતા તેને આવકારવા તમામ સભ્યોએ પાટલી થપથપાવી જોઈએ. ભાજપના સભ્યોએ અધ્યક્ષનો આદેશ માથે ચડાવ્યો. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ બેઠા બેઠા ગેનીબેનને અભિનંદન આપ્યા હતા. સમગ્ર ગુજરાતમાં વાવના ધારાસભ્યની વાહવા થવા લાગી છે, કારણ કે કોર્ટ મેરેજ, લવ મેરેજના કારણે સમાજો વચ્ચે મોટા પ્રમાણમાં ઝઘડાઓ થતા હોય છે. જો દીકરી કોઈ બીજા સમાજમાં દીકરા સાથે લવ મેરેજ, કોર્ટ મેરેજ કરે તો સમાજ દીકરીના કે દીકરાના ઘરને સમાજમાંથી બહાર કરવામાં આવે છે. આવા અનેક કિસ્સાઓ થવા પામ્યા છે. ત્યારે વાવના ધારાસભ્ય વિધાનસભામાં સૂચન કર્યું હતું કે કોઈ પણ દીકરીને લવ મેરેજ કે કોર્ટ મેરેજ કરવા હોય તો તેના મા બાપની સહમતિ સાથે સહી હોવી જોઈએ. ગામના કોઈ પણ સમાજના સાક્ષી હોવા જોઈએ. વધુમાં કહ્યું હતું કે જે તે દીકરીના લવ મેરેજ પોતાના ગામની પંચાયતમાં થાય તો સમાજો વચ્ચે થતી તકરારો અટકી જાય. વધુમાં ગેનીબેન ઠાકોરે સૂચન કર્યું હતું કે પ્રેમ સંબંધમાં દીકરીઓને આંધળી બનાવાય, દીકરાઓ લવ મેરેજ, કોર્ટ મેરેજ કરી લેતા હોય છે. પાછળથી ઘણી દીકરીઓ આપઘાત કરવાનો વારો આવતો હોય છે, માટે આ સૂચનને ગૃહના મંત્રીઓએ ધ્યાનમાં લઈ સુધારો લાવવો જોઈએ. વાત કરી વ્યસન મુક્તિ માટેની, તાલપેશભાઈ 4-5 વર્ષ પહેલા અમે રામભાઈ અહીંયા ચામુંડા માતાના મંદિરમાં ગામની મીટિંગ કરી વ્યસન મુક્તિ માટે. લગભગ અમે 2-3 કલાક અહીંયા ગાલ્યા હતા. આપણા યુવાનો ને વડીલો ને બધાને ભેગા કર્યા. ખાસું બધું ગામની અંદર પકડ પણ આવી હતી પીલુડાની અંદર. સારામાં સારી માગીલાલભાઈ કે આ ગામની અંદર વ્યસન દૂર થાય. એમાં એક રામાભાઈ પુરાભાઈ કરીને હતા, યશપાલસિંહજી, એમને મનોમન એવું મગજમાં એવો શબ્દ ચોટ થઈ ગયો. મેં એમને એવું કીધેલું કે આ ઠાકોર સમાજના વડીલ હોય, યુવાન હોય, વડીલ હોય અને ઉંમર લાયક હોય ને દારૂ પીએ તો એની અંદર એમની દીકરી હોય, ઘરે વહુ આવતી હોય તો એમની પાસે કઈ અપેક્ષા રાખે કે મારા સસરા દારૂ પીએ છે. એમને 3-4 આગેવાનો પૈકી માં રામાભાઈ ના આંખ માંથી એ દિવસે આંસુ નીકળી ગયા. અને એમણે એવું કીધું કે બેન, આજ તો હાચો થી લાવીને 2 હોલ પીવા દે, આ જિંદગીમાં છેલ્લો પીવા દે અને જિંદગીની વખત પછી કદી એના આમું જોવું નથી. એમણે ખરેખર એક દિવસે પીધું. મને સમાચાર મળ્યા કે જેટલું પીવું એટલું પીધું, પણ એના પછી ક્યારે આઈડિયા નથી. આને મનોમન નક્કી કરેલું કહેવાય. ક્યારેક મારાને શબ્દ અડવો જોઈએ. યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ, SN News, થરાદ.